વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ એક વિષય સામાન્ય જ્ઞાન તેમાં છે પાના નંબર 57 એની ઉપર આપણે હવે આપણે આપ્યું છે મૂલ્યાંકન 2. તો આપણે આગળ ઘણા બધા પ્રકરણો વિશે શીખ્યા, બરાબર? તો હવે એમાંથી આપણે મૂલ્યાંકન કરીએ કે એમાંથી આપણને કેટલું આવડ્યું અને કેટલું યાદ રહ્યું. તો પ્રશ્ન એક છે, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી આકાશમાં જોવા મળતી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો, બરાબર? તો આપણને બોક્સ કૌંસમાં આપેલું છે સૂરજ અને વાદળ. હવે પહેલું ચિત્ર આપણને આકાશનું આપેલું છે, બરાબર? તો એ ચિત્રમાં આપણને શું દેખાય છે? તો જુઓ, ઉડતા ઉડતા શું દેખાય છે? વાદળ દેખાય છે. તો આપણે પહેલાં ચિત્રની નામની નીચે લખીશું વાદળ. અને બીજું જે છે એ ચિત્ર જે છે આકાશનું દેખાય છે, એમાં વચ્ચે શું દેખાય છે? સૂરજ દેખાય છે, જે સૂરજનું ચિત્ર છે, જે ગરમી અને આપણને પ્રકાશ આપે છે. તો બીજા ચિત્રની નીચે આપણે લખીશું સૂરજ. તો પહેલું ચિત્ર છે વાદળનું અને બીજું ચિત્ર છે સૂરજનું. એના પછી છે બ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી પાણીના પ્રાપ્તિસ્થાનનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. હવે તમને આપેલું છે કૌંસમાં નદી અને કૂવો. જુઓ, પહેલું ચિત્ર આપેલું છે તેમાં આપણને શું બતાવેલું છે? કૂવો બતાવેલો છે, બરાબર? ત્યાં શું કહેવાય? એક ઘરગડી લગાવી હોય અને તેમાં ડોલ ભરાયેલી હોય. પહેલાંના સમયમાં લોકો કપડાં ધોવા માટે, પાણી પીવા માટે, વાસણ માંજવા માટે આવી રીતે કૂવે પાણી ભરવા માટે આવતા હતા અને ત્યાંથી પાણી લઈ જઈને અને કામ કરવા માટે પાણીનો ઉપયોગ કરતા હતા. તો એના નીચે આપણે લખીશું કૂવો. અને બીજા નંબરનું ચિત્ર તમને શેનું દેખાય છે? જુઓ, આસપાસ પથ્થર છે, ઊંચા પહાડ જેવું દેખાય છે, જંગલો દેખાય છે અને વચ્ચેથી ખળખળ ખળખળ વહેતી નદી દેખાય છે, જાય છે ને? તો બીજા નંબરનું ચિત્ર છે નદીનું. તો પહેલા નંબરના ચિત્રની નીચે લખીશું કૂવો અને બીજા નંબરના ચિત્રની નીચે લખીશું નદી. એના પછી છે નીચે આપેલું ક, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી પાણીનો ઉપયોગ દર્શાવતી પ્રવૃત્તિનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. પહેલું છે કપડાં ધોવા અને ખેતી કરવા. હવે આપણે પાણી જે છે તેનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો જુઓ, આપણે પહેલાં ચિત્રમાં શું બતાવ્યું છે? ખેતરનું ચિત્ર બતાવ્યું છે. બતાવ્યું છે જેનો ઉપયોગ ખેડૂત જે છે એ ખેતી કરવા માટે કરે છે. તો પહેલાં ચિત્રની નીચે શું આવે? ખેતી કરવા માટે. અને આપણે ખેતી કરવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ? પાણીનો ઉપયોગ કરીએ છીએ. ખેડૂત જે છે એ અલગ અલગ ઘઉં, બાજરી, મકાઈ એવું ઉગાડે છે, પરંતુ જેમ જેમ પાક મોટો થાય એમ એને પાણી જોઈએ. જો પાણી ખેડૂત આપે નહીં ખેતરમાં તો પાક ઉગે નહીં. તો ખેતી કરવા માટે પાણીનો ઉપયોગ થાય છે. અને બીજા નંબરનું ચિત્ર છે એમાં આ બેન શું કરે છે? તો કપડાં ધોવે છે. આપણે કપડાં હોય, આપણા કપડાં આખો દિવસ પહેર્યા હોય તો શું થાય છે? મેલા થાય છે, થાય છે ને? તો પછી આપણે સાબુ બ્રશ મારીએ અને પછી સાબુ બ્રશ મારી અને ચોખ્ખા કરવા માટે આપણે કોનો ઉપયોગ થાય છે? તો પાણીનો ઉપયોગ થાય છે. આમ પહેલાં ચિત્રની નીચે લખીશું ખેતી કરવા અને બીજામાં કપડાં ધોવા, પાણીનો ઉપયોગ થાય છે. હવે ડ આપ્યું છે કે નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. હવે તમને ચાર ચિત્ર આપેલા છે, એ ચાર ચિત્રના નામ શું છે તેના આપણે નામ લખવાના છે. તો જુઓ, પહેલું ચિત્ર આપણે શેનું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો બધાને ખબર હશે, તો તે છે ડોલનું. આપણે નહાવા માટે કે કપડાં મૂકવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ? ડોલનો. એના પછી આપેલું છે બીજા નંબરનું ચિત્ર, ચાર પાયા છે અને ઉપર મેજ જેવું છે, તો આ કોનું ચિત્ર છે? તો તે છે ટેબલનું. તો ટેબલ પર બેસીને આપણે કામ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. પછી ત્રણ નંબરનું ચિત્ર છે, જુઓ શું છે? તો તે છે ડીંગલી. તો આપણે રમવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ? ડીંગલીનો. અને ચાર નંબરનું ચિત્ર કોનું છે? તો આ છે ઘડિયાળ. તો આપણે સમય જોવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ? તો ઘડિયાળનો. એના પછી છે પ્રશ્ન બે, નીચે આપેલા વિધાનોમાંથી પાણીના બચતના આધારે ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. એક નંબર છે ધરતી બ્રશ કરતાં નળ ચાલુ રાખે છે. તો ખરું આવે કે ખોટું? તો ધરતી હોય એ બ્રશ કરે ત્યારે નળ ચાલુ રાખીએ આપણે બ્રશ કરતી વખતે, તો સારું કહેવાય કે ખોટું? તો ખોટું છે, એ ખરાબ નિશાની છે, તો આપણે એની સામે કરીશું ખોટું. બીજું, સાગર ચાલુ નળને તરત જ બંધ કરી દે છે. તો ચાલુ આપણે કોઈ પણ ચાલુ નળ હોય અને તે તો પાણી શું થાય છે? જાય છે. તો પાણીનો શું થાય છે? બગાડ થાય છે. પણ જો આપણે નળ ચાલુ હોય ને એને બંધ કરી દઈએ તો પાણીનો બગાડ થતો શું થાય છે? અટકી જાય છે. તો એ કેવું કહેવાય? સારું કહેવાય. તો એની સામે આપણે નિશાની કરીશું ખરાની. ત્રીજું છે યશ
નાવા માટે શાવર એટલે કે કોનો ઉપયોગ કરે છે, ફુવારાનો ઉપયોગ કરે છે, બરાબર. તો ફુવારાનો ઉપયોગ કરીએ તો આપણે ફુવારો ચાલુ રાખીએ તો પાણી કેવું જાય, વહી જ જાય, તો તેનાથી પાણીની બચત થાય ના થાય, પાણીનો શું થાય, વેસ્ટ થાય છે, તો એની સામે પણ શું આવશે, ખોટું આવશે. એના પછી છે બ, નીચે આપેલા દરેક ચિત્ર સમૂહ માટે એકનો એક શબ્દ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. હવે જુઓ આપણને અહીંયા ચિત્ર આપેલા છે, આ શેનું છે આપણે લખવાનું છે, તો આપણને ફુલાવર, દૂધી, ટામેટું અને ભીંડું આમ ચાર ચિત્રો આપેલા છે. હવે ઉપર આપણે કૌંસમાં આકાર, શાકભાજી અને પ્રાણી આપેલું છે, તો આ બધું શું કહેવાય છે, તો આ કહેવાય છે શાકભાજી. અને શાકભાજીનો ઉપયોગ આપણે શું કરવા માટે, બપોરે જમવામાં ખાવા માટે કરીએ છીએ. એના પછી છે નંબર બે, જુઓ કૂતરો, બિલાડી, ગધેડું અને પ્રાણી, આ ઘોડો, આ બધા કોના ચિત્રો છે, તો આ બધા છે પ્રાણીઓના ચિત્રો, એ તો આપણે બે નંબરમાં લખીશું પ્રાણી. અને ત્રણ નંબર જે છે તેમાં જુઓ આપણને આપેલું છે ગોળ, ચોરસ, ત્રિકોણ અને લંબચોરસ, આ બધા શું છે, આકારો હોય છે, તો ત્રણ નંબરના ચિત્રની અંદર આપણે લખીશું આકાર. હવે આપણું છે ક, નીચે આપેલા ચિત્રના સમૂહમાંથી જુદું પડતું ચિત્ર શોધી તેના પર ખોટાની નિશાની કરો, બરાબર. હવે આપણે અહીંયા ચિત્રો આપેલા છે, કઈ વસ્તુ અલગ છે તેના ઉપર આપણે શેની નિશાની કરવાની છે, ખોટાની નિશાની કરવાની છે. તો એક નંબરમાં જુઓ આપણે ગુલાબ, કરેણ, કમળ, ચંપો, સૂરજમુખી અને વૃક્ષ આટલાનું ચિત્ર આપેલું છે, તો આ બધા જે છે એ શું છે, ફૂલ છે. અને આ વૃક્ષ, આ ઝાડનું ચિત્ર, વૃક્ષ જે છે એ કેવું પડે છે, અલગ પડે છે, તો તેની ઉપર આપણે શેની નિશાની કરીશું, ખોટાની. એના પછી છે નંબર બે, બે નંબરમાં છે કબૂતર, ઘોડો, ચકલી, પોપટ અને મરઘી. તો કબૂતર, ચકલી, પોપટ, મરઘી જે છે એ બધું જે છે એ અલગ પડે છે, આ સરખું છે, અને ઘોડો એમાં શું છે, અલગ પડે છે, એટલે આ બધા પક્ષીઓ કહેવાય છે અને ઘોડો પ્રાણી અલગ પડે છે. તો આપણે ઘોડાની ઉપર શેની નિશાની કરીશું, તો ખોટાની નિશાની કરીશું. એના પછી છે પ્રશ્ન કે ક્યાં જશો, તો સાચા ઉત્તરે ફરતે ગોળ કરો, બરાબર. તો પહેલું છે બચાવેલા પૈસા સાચવવા મૂકવા છે, તો તમારે બચાવેલા પૈસા સાચા મૂકવા હોય તો આપણે બાજુમાં આપણને આપેલું છે ખેતર અને બેંક, તો આપણે બચાવેલા પૈસા ક્યાં મૂકીશું, તો બેંકમાં, તો બેંકની ફરતે શું કરવાનું, ગોળ કરવાનું. એના પછી છે નંબર બે, વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા જવું છે, તો વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે આપણે ક્યાં જઈશું, તો તે છે બજાર અને બગીચો, તો આપણે બજારમાં જઈશું. તો બીજા નંબરના ચિત્રની સામે લખીશું બજાર. પછી છે પ્રશ્ન ત્રણ, અ નંબર જે છે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. તો પહેલું છે હું માટીના વાસણો બનાવું છું, બરાબર. તો માટીના વાસણો કોણ બનાવે છે, તો તે છે કુંભાર. તો એક નંબરની સામે લખીશું આપણે કુંભાર. બીજું છે હું કપડાં સીવું છું, તો કપડાં કોણ સીવે, આપણા અલગ મલકના જાત જાતના કપડાં કોણ સીવે, ફ્રોક હોય કે બ્લાઉઝ હોય કે કંઈ પણ, તો તે છે દરજી. એના પછી છે હું બીમાર વ્યક્તિઓનો ઈલાજ કરું છું, આપણે બીમાર પડ્યા હોય, તાવ આવ્યો હોય કે કંઈ પણ થયું હોય, તો આપણે દવા આપવાનું કે ઇન્જેક્શન આપવાનું કામ કોણ કરે છે, ડૉક્ટર, જે આપણી બીમારી હોય તેને સાજા કરી દે છે. એના પછી છે બ, નીચે આપેલા તહેવારનું નામ બોક્સમાંથી પસંદ કરીને લખો, બરાબર. તો પહેલું છે રંગોનો તહેવાર, તો રંગોનો તહેવાર કયો છે, કે જ્યારે તમે એકબીજા ઉપર પાણી છાંટો છો, એકબીજાને રંગ લગાવો છો, તો તે છે હોળી અને ધૂળેટી. એના પછી છે બીજું હજરત મોહમ્મદ પૈગંબરનો જન્મદિવસ, તો હજરત મોહમ્મદ પૈગંબરનો જન્મદિવસ કયો, તો એ ઈદે મિલાદ. અને શ્રી કૃષ્ણનો જન્મદિવસ, તો તે છે જન્માષ્ટમી. એના પછી છે ક, નીચે આપેલા ત્રણ ચિત્રના સેટમાંથી જુદું ચિત્ર શોધી ખોટાની નિશાની કરો. તો અહીંયા આપણને એક કપનું ચિત્ર, ત્રણ કપ આપેલા છે, બરાબર. જુઓ પહેલો, બીજું અને ત્રીજું, તો આમાંથી અલગ કયું પડે છે, તો જુઓ બીજા અને ત્રીજો કપ જે છે એની અંદર શું કહેવાય, પકડવાનું હેન્ડલ છે, જ્યારે પહેલાં ચિત્રમાં નથી. તો આ બીજા અને ત્રીજા ચિત્ર કરતાં પહેલું ચિત્ર અલગ પડે છે, તો પહેલાં ચિત્રના બોક્સમાં આપણે કોની નિશાની કરીશું, ખોટાની નિશાની. એના પછી છે બે નંબરનું ચિત્ર, તો એમાં આપણને ત્રણ બિલાડી આપેલી છે, બરાબર. તો જુઓ પહેલું અને ત્રીજી બિલાડી, એને શું છે, પૂંછડી છે, બરાબર. તો તેની પૂંછડી છે, જ્યારે બીજા નંબરનું ચિત્ર છે તેમાં બિલાડીને પૂંછડીનું ચિત્ર આપેલું નથી. તો પહેલી અને ત્રીજી બિલાડી કરતાં બીજા નંબરની બિલાડીનું ચિત્ર કેવું પડે છે, અલગ પડે છે, તો બીજા ચિત્રમાં આપણે ખોટાની નિશાની કરીશું.
હવે ડ છે નીચે આપેલા સજીવ અને નિર્જીવના ચિત્ર ઓળખી સજીવ માટે સ અને નિર્જીવ માટે ન બોક્સમાં લખો, બરાબર? તો બે ચિત્ર આપેલા છે, હવે કયું સજીવ ને કયું નિર્જીવ છે? તો જુઓ, પહેલા નંબરનું ચિત્ર જે છે તેમાં કોણ છે? દેડકાનું ચિત્ર, બરાબર? તો દેડકો જે છે એ સજીવ છે, કારણ કે તે એક જગ્યાથી બીજી જગ્યાએ કૂદકા મારે છે, જઈ શકે છે, તે ડ્રાઉં ડ્રાઉં બોલે છે. તો આપણે બોક્સમાં લખીશું સ. અને બીજા નંબરનું ચિત્ર જે છે તે કોનું છે? લેમ્પનું ચિત્ર, જે આપણને પ્રકાશ આપે છે, પરંતુ તે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકતું કે બોલી શકતું નથી. તો આપણે તેમાં લખીશું ન. એના પછી આપેલો છે પ્રશ્ન ચાર. નીચે આપેલા ચિત્ર જુઓ અને દરેક ચિત્ર ઓળખી તેના સામે ખરાની નિશાની કરો. હવે પહેલા ચિત્રમાં આપણને એક સ્ત્રીનું ચિત્ર આપ્યું છે. એની બાજુમાં ત્રણ ઓપ્શન લખ્યા છે, રાજા, રાણી અને રાજકુમાર. તો આ કોનું ચિત્ર છે? તો તે છે રાણીનું ચિત્ર. તો આપણે રાણીના ચિત્રની સામે ખરાની નિશાની કરીશું. બે નંબર છે, એની સામે આપણને આપેલું છે ઈંડુ, દડો અને લખોટી. તો આપણને શું દેખાય છે? દડો દેખાય છે? તો ના. આ લખોટી દેખાય છે? તો ના. તો કોનું ચિત્ર છે? તો ઈંડાનું ચિત્ર. તો આપણે ઈંડાના ચિત્રની સામે ખરું કરીશું. ત્યારબાદ છે ત્રણ નંબરનું ચિત્ર છે. એની સામે ત્રણ નામ લખ્યા છે, માછલી, કાચબો અને મગર. તો માછલી આ જે છે એ કોનું ચિત્ર છે? તો તે છે મગરનું ચિત્ર. તો આપણે મગરના ચિત્રની સામે ખરાની નિશાની કરીશું. હવે જુઓ, બ છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા પછી રવિવાર આવે, બરાબર? તો આપણે સાત વારના નામ જોયા. તો કયા વાર પછી રવિવાર આવે? તો સોમવાર કે શનિવાર? તો કયા વાર પછી? શનિવાર પછી. શનિવાર પછી કયો વાર આવે? રવિવાર. અને રવિવાર પછી કયો વાર આવે? તો સોમવાર. જૂન પછી ખાલી જગ્યા આવે છે, જુલાઈ કે મે? તો જૂન પછી શું આવે? તો જુલાઈ. તો બીજી ખાલી જગ્યામાં આવશે જુલાઈ. હવે ક છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો. કઈ ઋતુમાં ખૂબ ઠંડી પડે? તો કઈ ઋતુમાં વિદ્યાર્થી મિત્રો ખૂબ ઠંડી પડે? તો તે છે શિયાળામાં. બીજું છે, કઈ ઋતુમાં નદી તળાવ છલકાય? તો તે છે ચોમાસામાં. વરસાદ પડે એટલે નદી અને તળાવ ભરાઈ જાય તો છલકાય છે. અને ત્રીજું, કઈ ઋતુમાં વારંવાર તરસ લાગે? આપણને ખૂબ જ ગરમી પડે અને પાણીની વારંવાર તરસ લાગે ઉનાળામાં. તો ત્રીજી ખાલી જગ્યામાં લખીશું આપણે ઉનાળામાં. હવે ડ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી ઉપયોગી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. હવે આપણે પહેલું ચિત્ર આપેલું છે, બરાબર? તો આ ફૂલદાની જે છે એ આપણે ક્યાં મૂકીશું? આપણા ઘરની સુશોભનમાં મૂકીએ છીએ ને, જેમાં અલગ અલગ ફૂલદાનીમાં ફૂલો હોય છે. તો પહેલાં ચિત્રની નીચે આપણે લખીશું ફૂલદાની. અને બીજું ચિત્ર કોનું છે? તો તે છે કાતરનું. આપણે કોઈપણ વસ્તુ કાપવા માટે કોનો ઉપયોગ કરે છે? તો કાતરનો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા પાઠ ભણ્યા અને પછી આપણે શું કર્યું? એનું મૂલ્યાંકન કર્યું અને આપણે કેટલી વસ્તુ યાદ રાખી તે જોઈ. અસ્તુ.